ભાગવતના આરાધ્ય દેવ ભગવાન કૃષ્ણચંદ્રની કૃપાથી મા કુળદેવી નવલાખ લોબડીયાળી ભેળિયાવાળી એના અનુગ્રહથી સર્વ પિતૃઓના આશીર્વાદથી બાદરોડ ગામે અમારા પરમ સ્નેહી વાલા હતા એનો પરિવાર સમગ્ર પરિવાર એનું આ દિવ્ય અને ભવ્ય ભાગવતનું આયોજન અને જોઈને હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અતિ દિવ્ય અને ભવ્યાતિ ભવ્ય આયોજન લાલાભાઈ અશોકભાઈ અને સમગ્ર પરિવારે કર્યું છે. ત્યારે 2006માં આ જગ્યાએ મારી કથા હતી. આપણા બ્રહ્મલીન પરમ આદરણીય પ્રાતસ્મરણીય કર્ણનાથજી બાપુ એની નિશ્રામાં આપણે અહીં આયોજન કરેલું અને વાલા હતા ત્યાં મારો ઉતારો હતો. ત્યારથી લઈને પરિવારની સાથેના સંબંધો આટલા વર્ષો ગયા પછી વળી બી વાવેલું હતું એટલે વાલા હતા વાવણી થઈ અને એવી સારી વાવણી છે. આ અષાઢ મહિનાની હેલી હોય ને અને બીજ વાવ્યું હોય ને પછી જે ઉગે એવું આજ મને દેખાઈ રહ્યું છે. તો આવો ભાગવતની કથાનો આરંભ આપણે કરીએ. બહુ જન્મોના પુણ્ય હોય ને ત્યારે આપણા ઘરે ભાગવત આવે. એક જન્મ નહીં, બહુ જન્મોના પુણ્ય હોય. મને કહેવા દો, ભાગવતની કથા મોક્ષ તો આપે જ છે. એક પેઢી નહીં, 71 પેઢીનો ઉદ્ધાર કરનારો આ ગ્રંથ છે. પણ એનાથી મારે આગળ કહેવું છે કે જેના પિતૃ વૈકુંઠમાં હોય એના છોકરાઓના આવા હારા વિચાર આવે, નહીં તો વિચારે નથી આવે. હે બધા પિતૃ વૈકુંઠમાં આકાશમાં રહીને આશીર્વાદ દઈ રહ્યા છે કે મારી વાડી આજ ભાગવત કથા બેહાડે છે અને એની પ્રસન્નતાથી જ આ ભાગવત થતું હોય છે. કોઈ એવું માને કે સંપત્તિ હોય ને ભાગવત થાય, સાવ ખોટી વાત છે. આ દેશની અંદર એવા માણસો જીવે છે, સ્વયં સુકૃતિના ભવનેશ્વ લક્ષ્મી હૃદય શુભ દી હૃદય શુભ શ્રદ્ધાસતા કુલજના પ્રભવ શિલ સ્વામ પરિપાલય દેવી વિશ્વમ દેવી વિશ્વમ બ્રાહ્મણ દેવતાઓએ ભગવાનની પાસે માગ્યું. આપણે જેમ સવારમાં સ્થાપનની પૂજા કરી ત્યારે બ્રાહ્મણો મંત્ર બોલ્યા હશે કે અમારા યજમાનના ઘરે એવી લક્ષ્મી આપો કે જે લક્ષ્મીથી આવા સારા કાર્યો થાય, શુભ કાર્ય થાય, અમારું ધન વપરાય. તો ઘણાની સંપત્તિ એમનામ પેટીમાં પડી રહે, વાપરવાની ઈચ્છા જ ન થાય. ભગવાને ઘણા બધા પૈસા આપ્યા હોય એટલા માટે આપણા સાહિત્ય જગતની અંદર એમ કહ્યું છે કે લક્ષ્મી આપણા ઘરે ત્રણ પ્રકારે આવે. એક લક્ષ્મી માં થઈને આવે, એક લક્ષ્મી પત્ની થઈને આવે,
અને એક લક્ષ્મી દીકરી થઈને આવે. હવે જે માં થઈને આવે ને એ પેટીને પડી રહે, એને બહાર ન કઢાય. એટલે છોકરા એમ કે દાદા છે, દાદા જોઈ બીજું કોઈ હોય જ નહીં, કારણ કે પોતે વાપરી નહીં, કોઈને વાપરવા દે નહીં. છોકરાઓ એમ કે અમારા દાદાની પાસે લક્ષ્મી બહુ હતી પણ અમને વરી નહીં. હવે એને નો વરી તને વરે? દાદાએ કોઈ દી વાપરી નથી. એટલે આવી લક્ષ્મી માં થઈને આવે છે, એની પૂજા જ કરાય. એક લક્ષ્મી આવે છે પત્ની બનીને, પોતાના વૈભવ માટે હોય, પોતાના સુખ માટે હોય, બીજાને માટે ના હોય. પણ ઉત્તમ લક્ષ્મી એ છે કે દીકરી થઈને આવે, 22 વર્ષની થાય અને કર્યાવર કરીને એને વળાવી દઈએ. એમ ઘણાના ઘરે લક્ષ્મી આવે પણ આવા ભાગવત કાર્યો કરીને એને વાપરી નાખે. ખાવો રે પીવો ને વિગતે વાપરો, એ વાપરો નહીં વાવરો. એને વાવવાની વાત કરી છે. અમારા લાલાભાઈ અને અશોકભાઈએ આ વાવવાનું કામ કર્યું. એ હગાવાલા કુટુંબીઓ મિત્રો બધા ભેગા થાય, ભગવાનની કથા સાંભળે, પણ સારા વિચાર હોય ને તો થાય. એટલા માટે તો રામચરિત માનસમાં ગોસ્વામીજી લખ્યું છે, સુમતિ કુમતિ સબકે ઉર રહી, સુમતિ કુમતિ સબકે ઉર રહી, સુમતિ કુમતિ સબકે ઉર રહી, જહા સુમતિ તહા સંપતિ નાના, જહા જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાન, જહાં કુમતિ વિપત્તિ નિદાન, મંગલ ભવન અમંગલ ભવન અમંગલ હારે, મંગલ ભવન ઓ અજીર વિહાર, ગવો સુદશરથ અજીર વિહાર, સુખ આપે. હવે મુશ્કેલી ક્યાં છે? અત્યારે કોઈની પાસે સારા વિચાર નથી. ભગવાને ગાડી ને બંગલા ને હારા મકાન આપ્યા પણ વિચાર નથી હારા આપ્યા. વિચાર ક્યાંથી મળે? આવી કથાઓ દ્વારા, સત્સંગ દ્વારા. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે જહાં કુમતિ વહાં વિપત્તિ નિધાન. તો ભાગવતને પામવા માટે અથવા તો ભાગવતને હૃદયસ્થ કરવા માટે પહેલું સાધન છે સંપત્તિ, પછી બીજું સાધન સમય. ઘણા લોકોને કહીએ કે ભગવાનની કથાની શરૂઆત થઈ છે, આવો ને
તો કે મરવાનો ક્યાં સમય છે? એ સમય કાઢવો નહીં પડે, આવી જાહે. મરવાનો કઈ સમય કાઢવો ન પડે, પણ સમય આવે એ પહેલા કંઈક કરી લઈએ. ભગવાનની કથા, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન, દાન, પુણ્ય, સેવા, એટલા માટે ભગવાનની કથા જ્યાં થતી હોય ત્યાં સમય કાઢીને આવો. સમય કાઢો અનુષ્ઠાન છે આ. ભગવાનની કથાને ભાવથી આપણે સાંભળીએ તો સંપત્તિ, સમય અને હવે આરોગ્ય એટલે સ્વાસ્થ્ય. આરોગ્યની બહુ જરૂર છે, પણ શરીરના રોગ કરતા તો વધારે વધારે માણસ મનથી રોગી છે, વધારે વધારે માનસિક બીમારી છે. કારણ વગરનો ચિંતા કર્યા કરે, કારણ વગરનો બેઠો હોય કથામાં પણ ચિંતા ઘર નહીં કરતો હોય, ચિંતા વ્યવહાર નહીં કરતો હોય. આપણા બધાનો અનુભવ છે ને કે હાડા પાંચ ફૂટનો દેહ કથાની અંદર બેહે, બાકી મન તો ક્યારનું બહાર નીકળી ગયું હોય. કથાની અંદર આપણે બહુ બેઠા પણ કથા આપણા બેસતી નથી. આવો એક પ્રયત્ન કરીએ, આપણા હૃદયની અંદર કથા આવે એના માટે મનને શુદ્ધ કરવું જોઈએ. અને મનને શુદ્ધ થાય કઈ રીતે? એટલા માટે તો મારી ગંગા સતી પાનભાઈને કહે નિરમળ થઈને તમે આવો રે મેદાન સમજાવો જીવ કે રે જાત રે હો જુગતી બતાવો રે દીબે રે પાડી દો દીજે પાત રે હો દીબે પાડી દો દીજે પર છે ગુરુજી મારા એનો રે દેખાડો તમને દેશ રે હો એનો રે દેખાડો તમને ગંગા સતી પાન બાય ગંગા
હે આવરુણ બોલ્યા મે અચાનક આંધારા થાય રે હો રે અચાનક જોત રે જોતા માં પામવા સોને કાશ હજાર છસો એ નિર્મળ થઈ તમે આવો રે મેદાન. આ મનને શુદ્ધ કરવા માટેનું આ સત્ર છે, ભાગવતની કથા. ઘણા લોકો એમ પૂછે કે અમે ભજન કરવા બેહીએ પણ મન બહુ હેરાન કરે, માળા કરવા બેહીએ મન હેરાન કરે, આ મનનું કરવું શું? હું તમને એક પ્રશ્ન પૂછું કે સમુદ્ર કિનારે તમે ગયા હો અને તમે એમ નક્કી કરો કે આ મોજા શાન થાય પછી સ્નાન કરવું છે, શક્ય છે? દરિયાના મોજા ક્યારે શાન થતા નથી, એ મન શાન થતું નથી. ડૂબકી મારીને તમે સ્નાન કરી લો એમ ભજન વધારો તો એની મેળાએ મન શુદ્ધ થઈ જાય. એ મારા વાલા, જેટલી માળા કરો ને એટલું ધીરે 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 મન શુદ્ધ થઈ જાય. એ માલાધારી બનો મારા વાલા, માલાધારી બનો, માળા લ્યો માળા. તમને જે મંત્ર પ્રિય હોય ને એ મંત્રને ભજો, અને કાંઈ મંત્ર ના આવડે તો ભાગવતનો મંત્ર છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે સીતારામ, રાધેશ્યામ, યોગેશ્વર, જે મંત્ર પ્રિય લાગે એને ભજો. અને ન સમજાય તમને એક સરસ દાખલો આપો. આપણે પહેલા ગામડાઓની અંદર દાળ ભાત કરવા હોય ને ત્યારે પાણી વીરડાનું લાવતા હતા, નદીમાં વીરડો ગાળીએ અને પછી એ વીરડામાં ડોળ હોય પાણીનો, એ બધું પાણી બહાર કાઢી નાખીએ, પછી 5-10 મિનિટ તમે રાહ જુઓ ને તો એકદમ બિલોરી કાચ જેવું ચોખ્ખું પાણી થઈ જાય, ડોળ બધો હેઠો બેહી જાય. એમ ભગવાનની કથા સાંભળતા સાંભળતા બધો ડોળ હેઠો બેહાડવાનો છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અદેખાય, ટીકા, નિંદા, કુથલી, આ બધો ડોળ છે. થપાટ મારી મારીને જેમ વીરડાને શુદ્ધ કરે છે એમાં મનરૂપી વીરડાને ભજન, ભક્તિ, દાન, પુણ્ય એની થપાટ મારી મારી અને આ મનરૂપી વીરડાને ચોખ્ખો કરવાનો છે. જગત બગડી ગયું એમ કહેવા કરતા આપણે સુધરીએ તો જગત સુધરેલું જ છે, આપણે બગડ્યા છીએ એમ કહો. બીજાના દોષ કાઢવા કરતા આપણે આપણા પોતાના દોષને દૂર કરવાનો પ્રયત્ન કરીએ.
પણ હવે મુશ્કેલી ક્યાં થઈ છે કે જેને કમળો થઈ ગયો એને બધું પીળું જ દેખાય, એમ જેના જીવનમાં દોષ હોય ને એને બધે દોષ જ દેખાય. ને તો મહાભારતની એક બહુ સારી કથા છે ને, દુર્યોધન અને યુધિષ્ઠિર મહારાજ બે સામસામા બેઠા હતા, આ બાજુ દુર્યોધન આ બાજુ ધર્મરાજા યુધિષ્ઠિર. ભગવાન કૃષ્ણ દુર્યોધનને એમ કહે છે કે એક સારો ને સજ્જન માણસ ગોતી આવો. યુધિષ્ઠિર મહારાજને કીધું એક ખરાબ માણસ ગોતી આવો. હવે ખરેખર તો બે આંગળી ચીંધીને કહી શકે કે ન કહી શકે? દુર્યોધન યુધિષ્ઠિરને આંગળી ચીંધીને કહી શકે કે આ સારો માણસ છે, અને યુધિષ્ઠિર મહારાજ કહી શકે કે આ ખરાબ માણસ છે. પણ ધર્મરાજાએ કીધું કે જગતમાં કોઈ ખરાબ જ નથી. દુર્યોધને કીધું જગતમાં કોઈ સારું જ નથી. એકની દ્રષ્ટિમાં કોઈ ખરાબ નથી અને એકની દ્રષ્ટિમાં કોઈ સજ્જન નથી. જેવી તમારી આંખની શુદ્ધિ એટલું તમને જગત શુદ્ધ દેખાય. આ બહુ સીધું સાદું ગણિત છે. તો આપણે કંઈ ધ્યાન કરવા જવું નથી, આપણે કંઈ યોગ કરવા જવું નથી, આપણે કંઈ સમાધિ કરવાય જવું નથી. આપણે તો ગામડાના અભણ અને એકદમ સરળ ને સીધા માણસો, એ ભજન કીધે બેડો પા, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આહિરના નેહડામાં રહેલી પેલી બાલિકાઓએ ગોપીઓએ ક્યાં ધ્યાન કરવા ગઈ હતી, ક્યાં ભજન કરવા ગઈ હતી, પણ છતાંય ઘરે ઘરે અને ઘટમાં એને ગોવિંદ મળ્યો. ગૃહે ગૃહે ગોપવધુ કદંબા, વધુ કદંબા સર્વે મિલે. અખિલ ભુવનનો અધિપતિ